રાત્રે પોણા થી પોલીસ સ્ટેશન ખેતરમાં અવાબરૂ જગ્યાએ એક સત્તર વર્ષ અને ચાર મહિનાની યુવતી એમના મિત્ર સાથે ત્યાં બેઠા હતા ત્યારે ત્રણ ઈસમો અચાનક આવી અને એની સાથે વારંવાર દુષ્કર્મ કરેલાનું દુષ્કર્મનો પ્રયત્ન કરેલાની હકીકત પોલીસને જાણ થતાં તાત્કાલિક ધોરણે કોસંબાની ટીમ ડીવાય એસપી સુરત ગ્રામ્ય એલસીબી એસઓજી પેરોલની ટીમ એ એચ ટીમ તમામ ટીમોએ તાત્કાલિક સ્થળે પહોંચી જઈ એસપી અને રેન્જ આઈજી પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ઘટના સ્થળની સ્થિતિ જોઈ અને બનાવ અંગેની માહિતી મેળવી આ તમામ દસથી વધારે ટીમો સતત આ ખરેખર બનાવ શું છે કઈ રીતે બનેલ અને ગુનાને ઉકેલવા માટે પણ તાત્કાલિક પ્રયત્નશીલ રહે રાત્રે જ ડોગ સ્કોડ અને એફએસએલ આવી ગયેલા અને વહેલી સવારે આ ડોગ્સ દ્વારા પણ એ જગ્યામાં કાર્યવાહી કરવામાં આવેલી છે અને એફએસએલ દ્વારા જેની કાર્યવાહી અને પુરાવા એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવેલી છે આ ઘટના ખૂબ જ સંવેદનશીલ હતી એટલે આ તમામ ટીમોએ સતત રાતથી કાર્યરત છે અને પોલીસે આ દિશામાં સઘન તપાસ કરી રહેલી છે આ ઘટનામાં ભોગ બનનાર પીડિતા તેમજ જે એના મિત્ર છે એને કોઈ પણ પ્રકારની ઈજા નથી થયેલી સામાન્ય જે છે તે થપ્પડ બે ત્રણ મારેલાનું આરોપીઓ દ્વારા એ પ્રસ્થાપિત થયેલું છે પીડિતાનું મેડિકલ પણ કરવામાં આવેલ છે અને નવા જે કાયદા છે ડીએનએસ અને બી એ પ્રમાણે પોલીસ આમાં ખૂબ જ સંવેદનશીલતાથી અને અ શક્ય બને તેટલું ઝડપથી આ ગુનાહ ઉકેલાય અને આમાં સંડોવાયેલા ત્રણે ત્રણ આરોપીઓમાં કડકમાં કડક સજા થાય એ પ્રકારની કાર્યવાહી કરી રહેલી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે